શ્રી ઓદોદેવ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર ભાગ 1 પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર સર્વોચ્ચ અદાલત કે સુપ્રીમ કોર્ટ વડી અદાલત અને ટ્રિબ્યુનલ હાઈકોર્ટ જિલ્લા અદાલત અને તાલુકાની અદાલતો ટ્રાયલ અદાલત અને વિશિષ્ટ અદાલતો સંઘ સરકારના બે અંગો ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યા બાદ આપણે તેના ત્રીજા સ્વતંત્ર નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રી એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ કરીશું ભારતીય સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રંથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે આપણે ત્યાં એક સૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે તદનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ હોય છે જ્યારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત એટલે કે હાઈકોર્ટ અને તેના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો ટ્રાયલ કોર્ટ ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો ન્યાયતંત્રનું મહત્વ ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય રાજ્ય વચ્ચેના કાર્યવિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાયતંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ છે ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર તટસ્થ નિષ્પક્ષ અને નિર્ભય ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ જરૂરી છે પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારને કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગૃત નિડર સ્વતંત્ર નિષ્પક્ષ એવા ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવે છે સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે તેની બેઠક નવી દિલ્હીમાં છે ભારતમાં આવેલી તમામ દિવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળની તેની સહાયમાં કામ કરવાનું હોય છે સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરેલી છે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરે છે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેષ્ઠતાના એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય
ના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. લાયકાતો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ એક ભારતની નાગરિક હોવી જોઈએ, તેમજ બે ભારતની કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછો 5 વર્ષ સુધી સેવા બજાવી હોય, અથવા 3 કોઈપણ વડી અદાલતમાં ઓછામાં ઓછો 10 વર્ષ સુધી વકીલાત તરીકે વકીલાતનો અનુભવ ધરાવતી હોય, અથવા 4 રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવી જોઈએ, તથા 5 તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. લાયકાતો આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષની છે, ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે. સમયાવિધિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે, જોકે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલી કામગીરી તેઓ કરી શકે છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે, પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તુણક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાનો ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશોને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે. સંસદના દરેક ગૃહ તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદનને રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાય હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલાં રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને તેઓએ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવી પડે છે. સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર. ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતાં વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. આ કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર, સલાહકારી ક્ષેત્રાધિકાર એમ 3 પ્રકારમાં વહેંચી શકાય છે. 1 મૂળભૂત ક્ષેત્રાધિકાર. જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર એટલે મૌલિક હકુમત કહેવાય છે, અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતને નથી તે સર્વોચ્ચ અદાલતને છે. અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્ય વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે.
એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્ય વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષનો ઉલ્લેખ લાવવાની સત્તા. બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભ ચુકાદાઓ આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદાઓ આપવાનો અધિકાર છે. આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે. રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતેના વિવાદ ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાય પંચ ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે, તે અન્યત્ર પડકારી શકાતા નથી. તે બધા માટે શિરોમાન્ય હોય છે. બે, અપીલનું ક્ષેત્રાધિકાર, વિવાદ અધિકાર ક્ષેત્ર. સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં ત્રણ પ્રકારના વિવાદમાં જ અપીલ થઈ શકે છે. એક, બંધારણીય અર્થઘટનના કેસો. બે, દિવાનીય દાવા અંગેના કેસો. ત્રણ, ફોજદારી દાવાના કેસો. ભારતમાં કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે વડી અદાલતે ચુકાદાઓમાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય આપેલ છે. એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદાઓમાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો તે ખાસ પરવાનગી આપવાની સત્તા ધરાવે છે. અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. કેસનો પક્ષકાર જ એ જ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. દિવાની કેસોમાં વડી અદાલતો એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્ત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈ પણ વડી અદાલતના 1,00,000થી વધુ રકમના દીવાની નવા દાવાઓના ચુકાદાઓ કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃવિચાર માટે યોગ્ય છે, ત્યારે અપીલ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓ પોતે જ પુનરાવલોકન કરી શકે છે.
અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકે છે સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે 3 સલાહકાર ક્ષેત્રાધિકાર જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાની યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન હકીકતનો કોઈ પ્રશ્ન બંધારણની અર્થઘટનનો કોઈ પ્રશ્ન કોઈ ખરડાને કાયદેસરને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનો યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી ચાર અન્ય સત્તાઓ સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃસમીક્ષા કરવાની સત્તા છે સર્વોચ્ચ અદાલત અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને કાયદાને આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા ધરાવે છે એ સત્તા તેને બંધારણીય ઈલાજના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક અને વાલી તરીકેની ફરજો અદા કરે છે નજરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ્સ નજરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સર્વને શિરોમાન્ય ગણાય છે તેનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવાય છે તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધનકર્તા છે તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનારને સજાને પાત્ર ઠરે છે